નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા અને અગત્યના સમાચારની વાત કરીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તેની ચેનલ સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ખેતી અને હવામાનને લગતા મોટા સમાચાર દરરોજ તમને મળતા રહે. અમેરિકામાં આ વર્ષે કપાસનું બમ્પર વાવેતરના એંધાણ અમેરિકાનું રૂ એકદમ ચોખ્ખું ધૂળ વગરનું હોવાથી દેશ વિદેશમાં વિપુલ માત્રામાં એક્સપોર્ટ થાય છે, એટલે ગુજરાતમાં આ વર્ષે જે ભાવ જોવા મળ્યા તે આગામી વર્ષે નહીં જોવા મળે. અન્ય તરફ જીરુના ખેડૂતોએ હવે ધીમે ધીમે થોડું થોડું જીરું બજારમાં રૂપ પ્રમાણે વેચવા માંડવું જોઈએ. વિદેશમાં ભારતીય જીરું મોંઘો હોવાથી ખરીદીમાં ખાસ દમ નથી, તો લોકલમાં પણ હવે સ્ટોકિસ્ટો પાસે સ્ટોક કરી લીધા છે, તો હાલ સારી બજારનો લાભ લઈ લેવાય. અન્ય તરફ ઘઉંના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ શરૂઆતમાં જે તેજી જોવા મળી તે હવે ઓસરી ગઈ છે અને હવે ઘઉંના ખેડૂતોએ બજારનું રૂપ જોઈને વેચાણ કરવું જોઈએ. 15 એપ્રિલ સુધી આવકો વધશે તો ભાવ હજી ઘટશે, પરંતુ ઉત્પાદન ઓછું હોવાથી ફરીથી ભાવ વધવાની શક્યતાઓ. ડુંગળીના ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. મોટાભાગના એડોમાં ડુંગળીના ભાવ 200 ની અંદર સરકી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જોવા મળી રહ્યું છે. નીચા ભાવથી વિનિકાસ વેપાર નીકળશે તો બજારને ટેકો મળી શકે છે. 2000 ના હપ્તા બાબતે ખેડૂતો માટે મોટા સમાચાર. ખેડૂતને મળનારો 2000 નો 11મો હપ્તો 7 એપ્રિલ સુધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, તો જે ખેડૂતોએ EKYC નથી કરાવ્યું તેમને હપ્તા માટે થોડી રાહ જોવી પડશે. અન્ય તરફ લસણની વાત કરીએ તો લસણના ભાવમાં સુધારાની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ 200 થી 700 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે, તો સારી ક્વોલિટીમાં 800 થી 1000 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. આવકો વચ્ચે એટલે બજાર થોડી દબાઈ શકે છે ટૂંક સમય માટે.